जय सोमनाथ। विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने श्रेणी अवरोध भण्या, आज आपने समांतर अवरोध जोड़वानो छे। अवरोध नुं समांतर जोड़ाण समझावो। समांतर ने इंग्लिश में शुं कहेवाय? पेरेलल जोड़ाण। हवे एनी डेफिनेशन, अवरोध ने एवी रीते જોડવામાં આવે છે કે જેથી તેમાં વહેતા પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળે, એવી રીતે અવરોધનું જોડાણ કરવામાં આવે કે જેથી એમાં વહેતા પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળે। ઓલામાં વહેતા પ્રવાહનું મૂલ્ય શ્રેણીમાં કેવું મળે? એક જ હરખું, પરંતુ વેગ સ્થિતિમાન સમાન મળે છે। અવરોધના દરેક બિંદુ આગળ વેગ સ્થિતિમાનનું મૂલ્ય સમાન, પ્રવાહનું મૂલ્ય જુદું જોજે સમાંતરમાં, શ્રેણીમાં એનાથી ઉલટું। પ્રવાહનું મૂલ્ય સમાન, વીજ સ્થિતિમાનનું મૂલ્ય જુદું। એક પરિપથ આપણે બનાવીએ, અવરોધનું સમાંતર જોડાણ જોડવામાં આવે છે। ઓકે, પ્રવાહનું મૂલ્ય જુદું, વીજ સ્થિતિમાનનું મૂલ્ય કેવું? સમાન। આમાંથી એટલે જોજો, આ સૂત્ર લખજો, ટૂંકમાં મોકલું એને આ સૂત્ર એટલે જોજો, આ સૂત્ર આમાંથી વિડીયોમાંથી લખજો। સમાંતર જોડાણમાં પરિણામી વીજ પ્રવાહ I બરાબર I1 વત્તા I2 વત્તા I3 અપ ટુ IN। I માંથી કેટલા ભાગ થયા? I1, I2, I3 અને IN, બરાબર છે। ઓહમના નિયમ મુજબ, ઓહમના નિયમ મુજબ શું છે? આર બરાબર વી છેદમાં આઈ, તો આઈ બરાબર વીના છેદમાં આર, એટલે પરિણામી વીજ પ્રવાહ આઈની જગ્યાએ શું મેળવો? અહીં ધ્યાન રાખજો, આઈની જગ્યાએ વી છેદમાં આર પી, આર પી એટલે પરિણામી અવરોધ, પેરેલલ આઈ છેદમાં આર વન। વિસ્તૃતિમાનનું મૂલ્ય સમાન રહે બધામાં, એટલે વી વન વી ટુ નથી, આઈ ટુ એટલે વી છેદમાં આર ટુ, વી છેદમાં આર થ્રી, અપ ટુ વી છેદમાં આર એન, અંશમાંથી શું કોમન નીકળે? વી, વી છેદમાં આર થ્રી, વી કોમન, વન અપોન આર વન, વન અપોન આર ટુ, વન અપોન આર થ્રી, અપ ટુ વન અપોન આર એન, બંને બાજુથી વીવી કેન્સલ, વન અપોન આર બી બરાબર વન અપોન આર વન, વન અપોન આર ટુ, વન અપોન આર થ્રી, અપ ટુ વન અપોન આર એમ। આ સમાંતર જોડાણ માટેના અવરોધનું શું થયું? સમીકરણ।
बराबर। जारे अवरोध ने समांतर जोड़ो त्यारे एनु मूल्य घटी जाए, ओछामां ओछुं मूल्य थई जाए। परिपथमां जोड़ेला अवरोधना मूल्य करता समांतर जोड़ाणना अवरोधनुं मूल्य ओछामां ओछुं मळे। એટલે આનું પરિણામી સૂત્ર 1/RV બરાબર R છેદમાં N, અને યાદ રાખજો ખાસ, અને આમ લખવું હોય 1/RV સિગ્મા IT1N 1/RI જવાબ છે ને શ્રેણીમાં એ 9 ઓહમ કરતા મોટો જ મળે। શ્રેણીમાં જયારે અવરોધમાં અવરોધને જોડો ત્યારે પરિણામી મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા મોટું જ મળે। જ્યારે આને જ તમે સમાંતરમાં જોડો, અને 7 ઓહમ 5 ઓહમ 9 ઓહમ તો નાનામાં નાનો કયો છે તો કે 5 ઓહમ, 5 ઓહમ કરતા આનું પરિણામી મૂલ્ય 5 ઓહમ કરતા નાનામાં નાના અવરોધ કરતા કેવું મળશે? નાનું, અને આમાં 9 કરતા કેવું મળશે? મોટું। એનો જવાબ તમે મેળવો ને, જ્યારે સમાંતરમાં અવરોધને જોડવામાં આવે ત્યારે અવરોધનું મૂલ્ય છે ને એ ઘટી જાય, પરિણામે પ્રવાહનું મૂલ્ય વધી જાય। એટલે જ્યારે કોઈ ઘટકને વધુ પ્રવાહ જોતો હોય ને ત્યારે સમાંતરમાં અવરોધ જોડવામાં આવે, અને જ્યારે કોઈ ઘટકોને ઓછો પ્રવાહ જોતો હોય, પ્રવાહને ઘટાડી દેવો હોય, ત્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે। ઓકે, આટલી બાબતો હવેના તફાવતે જોઈ લઈએ શ્રેણી અને સમાંતર અવરોધના। એના પછીનો પ્રશ્ન, શ્રેણી અને સમાંતર જોડાણના તફાવત આપો, બરાબર પૂછાય। એટલે આ બાજુ આપણે શ્રેણી જોડાણ લખી, આ બાજુ આપણે શ્રેણી જોડાણમાં પહેલો મુદ્દો એવો કે અવરોધને શ્રેણી જોડાણમાં જોડતા તેમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય સમાન મળે છે, પરંતુ તેમના વીજ સ્થિતિમાં કેવા હોય? જુદા જુદા હોય છે। આ મુદ્દો બહુ મહત્વનો છે, એક્ઝામમાં દાખલાઓમાં આવશે। ઓકે, શ્રેણી જોડાણમાં વહેતા પ્રવાહના મૂલ્ય સમાન, પરંતુ વિસ્થિતિમાં જુદા જુદા। સમાંતરમાં શું થાય? જોજો મને, તો કે અવરોધને સમાંતર જોડાણમાં જોડતા તેમાંથી વહેતા પ્રવાહના મૂલ્યો જુદા જુદા હોય છે, પરંતુ તેમના વીજ સ્થિતિમાં કેવા હોય? સમાન હોય છે, નજ ઉલટું। પ્રવાહના મૂલ્યો છે એ જુદા,
परंतु विस्थितिमान नु मूल्य लेवू समान। पहलो मुद्दो आ छे। बीजो श्रेणी अवरोध नु परिणामी मूल्य तेमा जोड़वामा आवेला अवरोधना मोटा मूल्य करता वधु होय छे। परिणामी जे जवाब आवे ये मोटा में मोटो जो अवरोध हो एना करता केवो मळे मोटो एक पांच ओहम सात ओहम मैं हमने बात करी थी भाई कि पांच सात ने बे अने श्रेणी में जोड़ो तो परिणामी अवरोध नु मूल्य पांच ओहम करता केवो मळे मोटो पांच छ सात आठ ने नौ आनो जवाब आवशे। आमां अवरोधो ने समांतर जोड़ता परिणामी मूल्य तेमा जोड़वामा आवेला नानामा नाना अवरोध करता नानू मळे छे। परिणामी मूल्य नानामा नाना अवरोध करता जो मळे नानू मळे आ त्रण अवरोध ने श्रेणी समांतर में जोड़ दो तो परिणामी जवाब दिए करता केवो मळशे नानो ज। એટલે આ બે મુદ્દાઓમાંથી એમસીક્યુ હશે અને આ બે મુદ્દાને સંદર્ભમાં રાખી અને સોલ્વ કરવાના રહેશે દાખલા। એટલે બરાબર આ બે મુદ્દા છે મગજમાં બેસાડવાના બાળકો રહેશે। પછી તો આનું પરિણામી સૂત્ર પરિણામી સમીકરણ RS બરાબર R1 વત્તા R2 વત્તા R3 અપ ટુ RN આનું પરિણામી સમીકરણ 1/R3 એક જ મૂલ્યના એક અવરોધને શ્રેણીમાં જોડતા સૂત્ર સમીકરણ RS બરાબર N ઇન્ટુ R RS એટલે સિરીઝ અને આની અંદર એક જ મૂલ્યના N અવરોધની સમાંતર જોડતા સમીકરણ આરપી બરાબર આર ઘણા બધી દાખલાઓના સોલ્યુશન માટે એનો ઉપયોગ છે એ થશે અને તો તમને પ્રોપોઈ મોકલાવી અથવા માટે આથી બાળકો શ્રેણી અને સમાંતર જોડાણ કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણે જોડી ગયા ભણી ગયા કેપેસિટર અને આમાં ઉલટું કેપેસિટરને તમે શ્રેણીમાં જોડો ત્યારે આ સૂત્ર આવે 1/R ઉલાઈ ન જાય આ ડાવરું ન થાય અને સમાંતરમાં કેપેસિટરને જોડો ત્યારે આ સૂત્ર એટલે અવરોધ અને કેપેસિટરના સમીકરણો અલગ અલગ છે શ્રેણી અને સમાંતર અવરોધને શ્રેણીમાં જોડો ત્યારે સરવાળો થાય સમાંતરમાં જોડો ત્યારે 1/R સૂત્ર છે એ બરાબર છે। હવે જેમ અવરોધોને શ્રેણી સમાંતરમાં જોડીએ એમ કોષને પણ શ્રેણી સમાંતરમાં જોડી અને એનો પરિણામી પ્રવાહ મેળવવાની વાત છે એ કરવાની થશે હવે। એટલે તો એના પછીના લેક્ચરમાં મોટો વિડીયો થઈ જશે
બરાબર મગજમાં આ બે મુદ્દાઓ છે એ બેસાડી અને આગળ હાલવાનું થશે. સાથે સાથે તૈયારી કરતા રહેજો. એટલે કંઈ નિયત કેવી તમારી, મહેનત કરવાની પ્રમાણિકતા કેવી, નિયત પ્રમાણે જ કર્મ મળે. કર્મ નિયતથી કેટલું કરવું એ મુજબ જ ફળ મળે. એ સારી નિયત રાખીને કામ કરતા હોય એટલે પરિણામ મળે જ. જો દાનત સારી ન હોય તો પરિણામ મળે